Hello friends, welcome back to the English video lecture. Last lecture માં આપણે active passive ની વ્યાખ્યા, active voice કોને કહેવાય, passive voice કોને કહેવાય, active voice ની વાક્ય રચના, passive voice ની વાક્ય રચના, ત્યારબાદ કોઈ પણ વાક્યને active માંથી passive માં કેવી રીતે ફેરવી શકાય તેના નિયમો અને સામાન્ય માહિતી આપણે last lecture માં મેળવી અને આજના lecture માં તેનાથી આપણે આગળ જઈશું અને એ આગળ જતા પહેલા લાસ્ટ લેક્ચર નું થોડું રિવિઝન કરી લઈએ તો એક્ટિવ વોઇસ કોને કહેવાય તો જે વાક્યમાં કર્તા પ્રથમ સ્થાને હોય કર્તા મુખ્ય હોય કર્તા સક્રિય હોય અથવા કર્તાનું મહત્વ વધારે હોય તેને એક્ટિવ વોઇસ કહેવાય એટલે કે એક્ટિવ વોઇસમાં કર્તાનું મહત્વ ખૂબ જ છે પેસિવ વોઇસ કોને કહેવાય તો પેસિવ વોઇસમાં જેમાં કર્મ પ્રથમ સ્થાને હોય કર્મનું મહત્વ વધારે હોય કર્તા નિષ્ક્રિય હોય અથવા કર્મ પ્રથમ સ્થાને હોય તેને પેસિવ વોઇસ કહેવાય એક્ટિવ વોઇસની સામાન્ય વાક્ય રચના તો કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને કોઈ પણ વાક્યને પેસિવમાં ફેરવીએ એટલે સૌથી પહેલા કર્તાના સ્થાને કર્મ મૂકવાનું ત્યારબાદ ટેન્સ મુજબ સહાયકારક ક્રિયાપદ ત્યારબાદ પેસિવ વોઇસનું મુખ્ય ક્રિયાપદ તરીકે માત્ર વી થ્રી જ ધ થર્ડ ફોર્મ ઓફ ધ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે અને ત્યારબાદ આપણે પેસિવમાં કર્તાને નિષ્ક્રિય બનાવીએ છીએ એટલા માટે બાય મૂકવામાં આવે છે જેનો અર્થ વડે દ્વારા પાસે થઈને સુધીમાં એવો થાય છે અને ત્યારબાદ કર્મના સ્થાને કર્તા મૂકીએ છીએ અને ત્યારબાદ અન્ય શબ્દ મૂકવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસમાં કર્તા છે પેસિવ વોઇસમાં કર્મના સ્થાને જાય અથવા કર્મ છે તે કર્તાના સ્થાને આવે એટલે વિભક્તિમાં ફેરફાર થાય છે જેમ કે આઈ નું મી થઈ જાય મી નું આઈ થઈ જાય એવી રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં એ ટોપિક સમજ્યા હતા અને હવે આગળ આપણે વધીએ તો અહીંયા આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે એક્ટિવ વોઇસમાં કર્તાનું મહત્વ વધારે છે અને પેસિવ વોઇસમાં કર્મનું મહત્વ વધારે છે કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય છે કર્મને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય છે બરાબર છે હવે આ બે શબ્દો સૌથી પહેલા સમજીએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો સૌથી પહેલા આપણે સમજીએ છીએ કર્તા કર્તા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સબ્જેક્ટ બરાબર છે અથવા એને ડુઅર પણ કહેવામાં આવે છે બરાબર છે એટલે ડુ પ્લસ ઈ આર ઇઝ ઇક્વલ ટુ ડુઅર એટલે કોઈ પણ ક્રિયા હોય કાર્ય એટલે તમે ઈઆર પ્રત્યે લગાડતા એ જે ક્રિયા છે એ કાર્યનો કરનાર કરતા મળે છે ફોર એક્ઝામ્પલ ટીચ ટી ઈ એસ સી એચ તો ટીચ ને તમે ઈઆર લગાડશો એટલે ટીચ નું બની જશે ટીચર એવી રીતે ગાર્ડન જી એ આર ડી ઈ એન તો ગાર્ડન ને ઈઆર લગાડશો તો ગાર્ડન નું બની જશે ગાર્ડનર એટલે કે જે ક્રિયા છે કાર્ય એને ઈઆર પ્રત્યે લગાડતા ઈ કાર્યનો કરનાર કરતા આપણને મળે છે તો કરતા જેને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય છે ડુઅર પણ કહેવામાં આવે છે અને સામાન્ય ભાષામાં કરતા કહેવાય કોને તો ક્રિયાનો કરનાર ક્રિયાનો કરનાર ને કરતા કહેવાય છે અથવા જે ક્રિયા કરે જે ક્રિયા કરે તેને કર્તા કહેવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સેન્ટેન્સમાં આપણને કર્તા મળે કેવી રીતે તો ડબલ્યુ એચ ઓ હુ એટલે કે કોણ પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે બરાબર છે એટલે કોઈ પણ સેન્ટેન્સમાં તમે હુ થી પ્રશ્ન પૂછો એટલે તમને એ ક્રિયાનો કરનાર કર્તા મળે છે ફોર એક્ઝામ્પલ તરીકે મોહન બોચ મોહન બોટ અ ન્યુ હાઉસ બરાબર છે તો મોહને નવું ઘર ખરીદ્યું તો આપણને પ્રશ્ન નહીં થાય કે આપણે આમાંથી આપણને ખબર નથી કે આ સેન્ટેન્સમાં કરતા હું છે અને જો આપણે કરતા મેળવે તો કેવી રીતે તો હમણાં મેં અગાઉ વાત કરી હતી ડબલ્યુ એચ ઓ હુ પ્રશ્ન પૂછવાથી આપણને કરતા મળે છે એટલે કે હુ બોટ અ ન્યુ હાઉસ એટલે કે નવું ઘર કોણે ખરીદ્યું ખરીદ્યું તો આપણને આન્સર મળશે મોહન તો મોહન આ જે વાક્ય છે એનો કર્તા થયો કોઈ પણ સેન્ટેન્સમાં હુ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે અને કર્તા એટલે ક્રિયાનો કરનાર જે ક્રિયા કરે તેને કર્તા કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ તો એના પછીનો ટોપિક આપણે સમજવા જઈ રહ્યા છીએ કર્મ કર્મને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવામાં આવે છે બરાબર છે અને કર્મ કહેવાય કોને તો જેને અનુલક્ષીને ક્રિયા થાય જેને અનુલક્ષીને ક્રિયા થાય તેને કર્મ કહેવામાં આવે છે અથવા તો જે ક્રિયાના વિષયરૂપ હોય જે
क्रिया ना विषय रूप होय अथवा जे क्रिया ना लक्ष्य रूप होय तेने कर्म कहेवामा आवे छे बराबर छे के कर्ता कोने कहेवाय तो क्रिया नो करनार जे होय तेने कर्ता कहेवाय एवी रीते कर्म कोने कहेवाय तो कर्म એટલે કે ઓબ્જેક્ટ બરાબર છે જેને અનુલક્ષીને ક્રિયા થાય અથવા જે ક્રિયાના વિષય રૂપ હોય જે ક્રિયાના લક્ષ્ય રૂપ હોય તેને કર્મ કહેવામાં આવે છે બરાબર છે અને એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ તરીકે હી ટીચિસ ઇંગ્લિશ બરાબર છે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આઈ પ્લે બેડમિન્ટન બરાબર છે એના પછી એક્ઝામ્પલ જોઈએ તો શી લાઇક્સ ઇંગ્લિશ તો આ ત્રણે સેન્ટેન્સમાં આપણે કર્મ શોધવાનું છે કે આ ત્રણે સેન્ટેન્સમાં કર્મ શું છે તો સૌથી પહેલું છે કે હી ટીચિસ ઇંગ્લિશ તે અંગ્રેજી ભણાવે છે અથવા તે અંગ્રેજી શીખવે છે તો જો અહીંયા કર્મ કોને કહેવાય તો જેને અનુલક્ષીને ક્રિયા થાય છે એટલે ભણાવવાની ક્રિયા થાય છે પણ કોને અનુલક્ષીને ઇંગ્લિશ ને અનુલક્ષીને તો એમ ન ખબર પડે તો એમ પણ સમજી શકાય કે જે ક્રિયાના વિષય રૂપ હોય જે ક્રિયાના લક્ષ્ય રૂપ હોય કે ભણાવવાનું છે પણ ભણાવવાનો વિષય શું છે ઇંગ્લિશ પણ ઇંગ્લિશ શું થયું કર્મ એના પછી આઈ પ્લે બેડમિન્ટન હું બેડમિન્ટન રમું છું તો હું રમવાની ક્રિયા કરું છું પણ છે ને બેડમિન્ટન રમવાની ક્રિયા કરું તો મારો રમવાનો વિષય શું છે મારો રમવાનો લક્ષ્ય શું છે તો બેડમિન્ટન છે એના પછી કે શી લાઈક્સ ઇંગ્લિશ તેણીને અંગ્રેજી પસંદ છે તો તેણીનો પસંદનો લક્ષ્ય શું છે તો ઇંગ્લિશ છે તો આવી રીતે પણ કર્મ આપણને મળે છે અથવા એમ પણ લખી શકાય ફોર એક્ઝામ્પલ તરીકે રવિ મીટ્સ હિઝ ફ્રેન્ડ એવરી સન્ડે રવિ મીટ્સ હિઝ ફ્રેન્ડ એવરી સન્ડે તો રવિ તેના મિત્રને દરરોજ મળે છે બરાબર તો અહીંયા પ્રશ્ન એ થાય કે રવિ દરરોજ કોને મળે છે રવિ દરરોજ કોને મળે છે જવાબ શું મળશે તેના મિત્રને તે દર રવિવારે મળે છે તો આવી રીતે કર્મ કોને કહેવાય જેને અનુલક્ષીને ક્રિયા થાય તેને પણ કર્મ કહેવાય જે ક્રિયાના વિષય રૂપ હોય અથવા જે ક્રિયાના લક્ષ્ય રૂપ હોય તેને પણ કર્મ કહેવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો આ જે કર્મ છે એ કર્મના મુખ્યત્વે બે પ્રકાર છે બરાબર છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોયું કે કર્તા તો કર્તા છે કાં તો નામ સ્વરૂપે હોઈ શકે છે સર્વનામ સ્વરૂપે હોઈ શકે છે પણ આ જે કર્મ છે એ કર્મના બે પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે મુખ્ય કર્મ અને બીજો પ્રકાર છે ગૌણ કર્મ બરાબર છે એમાં જે મુખ્ય કર્મ છે તેને પ્રત્યક્ષ કર્મ પણ કહેવામાં આવે છે અને ગૌણ કર્મ છે તેને પરોક્ષ કર્મ પણ કહેવામાં આવે છે તમે એમ કહો કે મુખ્ય કર્મને ગૌણ કર્મ તો પણ ચાલે તમે એમ કહો પ્રત્યક્ષ કર્મને પરોક્ષ કર્મ તો પણ ચાલે અને ઇંગ્લિશમાં જોઈએ તો પ્રત્યક્ષ કર્મને ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય છે ડાયરેક્ટ પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે સીધું સીધું એટલે ડાયરેક્ટ અને પરોક્ષ પરોક્ષ એટલે સીધું નહીં એટલે કે ડાયરેક્ટ નહીં પણ કેવું ઇનડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તો વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ્સ હેવ ટુ ટાઈપ્સ ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે એક કર્મનો પ્રકાર છે મુખ્ય કર્મ એનું બીજું નામ છે પ્રત્યક્ષ કર્મ બીજો પ્રકાર છે ગૌણ કર્મ એનું બીજું નામ છે પરોક્ષ કર્મ ઇંગ્લિશમાં જોઈએ તો એક છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હવે આ જે બે કર્મ છે એ આપણને મળે કેવી રીતે તો કોઈ પણ સેન્ટેન્સમાં તમે WHATE વોચ વોટ એટલે કે શું બરાબર છે આ વોટ પ્રશ્ન પૂછવાથી તમને જે કર્મ મળે એ કર્મ કેવું ડાયરેક્ટ ઓબ્જેક્ટ અથવા પ્રત્યક્ષ કર્મ અથવા તો મુખ્ય કર્મ અને જો તમે WHOM એટલે કે હુમ બરાબર છે એટલે કે કોને એ પ્રશ્ન પૂછવાથી તમને જે કર્મ મળે એ કર્મ કેવું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઈ અથવા પરોક્ષ કર્મ અથવા તો ગૌણ કર્મ એટલે કે જેવી રીતે હુ પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે એવી રીતે વોટ પ્રશ્ન પૂછવાથી આપણને મુખ્ય કર્મ મળે છે અને હુમ પ્રશ્ન પૂછવાથી આપણને ગૌણ કર્મ મળે છે એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ તરીકે હી બોચ મોબાઈલ ફોન લાસ્ટ મંથ અને એના પછી માય ફાધર મેચ ધ
the principal. Tarabashi. Yes, sir. So I am base sentence like that. એમાં પહેલા મેં કહ્યું છે કે ઈ બોટ મોબાઈલ ફોન લાસ્ટ મંથ તેને ગયા મહિને મોબાઈલ ફોન ખરીદ્યો હતો અને બીજું માય ફાધર મેટ ધ પ્રિન્સિપલ યસ્ટરડે મારા પપ્પા ગઈકાલે આચાર્યને મળ્યા હતા તો પહેલા વાક્યમાં તમે જુઓ તો તેને ગયા મહિને મોબાઈલ ફોન ખરીદ્યો હતો તો આપણે પહેલા વોટ થી પ્રશ્ન પૂછી જોઈએ વોટ એટલે કે શું તો તેને ગયા મહિને શું ખરીદ્યું હતું તો આપણે આન્સર શું મળ્યો મોબાઈલ ફોન અને ઈ આપણને આન્સર મળ્યો આપણે ક્યાં ક્વેશ્ચન પૂછવા હતી તો WHAT વોટ ક્વેશ્ચન પૂછવા હતી આપણને મળ્યું તો એ મોબાઈલ ફોન છે કેવું કર્મ થયું તો ઈ કર્મ થયું મુખ્ય કર્મ બરાબર અથવા પ્રત્યક્ષ કર્મ એના પછી જો માય ફાધર મેટ ધ પ્રિન્સિપલ યસ્ટરડે મારા પપ્પા ગઈકાલે આચાર્યને મળ્યા હતા તો મારા પપ્પા શું મળ્યા હતા એવો આપણને આન્સર મળશે નહીં પણ હા આપણને એમ આન્સર મળશે કે મારા પપ્પા ગઈકાલે કોને મળ્યા હતા તો જવાબ આવશે પ્રિન્સિપાલને એટલે કે આચાર્યને મળ્યા હતા તો અહીંયા પ્રિન્સિપાલ જે છે એ પ્રશ્ન આપણને શેનથી પૂછ્યો તો હું પ્રશ્ન પૂછવાથી આપણને મળ્યું બરાબર એ કેવું કરવું તો કે કોણ કરવું બરાબર છે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે વોટ પ્રશ્ન પૂછવા કર્મ બે રીતે મળે કે વોટ પ્રશ્ન પૂછવાથી મળે અને હું પ્રશ્ન પૂછવાથી પણ મળે જો વોટ પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે એ મુખ્ય કર્મ અથવા પ્રત્યક્ષ કર્મ ઇંગ્લિશમાં એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને હું પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે તે ગૌણ કર્મ અથવા પરોક્ષ કર્મ અથવા તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એક જ સેન્ટેન્સમાં એક સાથે બે કર્મો પણ આપેલા હોય છે એમાં એક મુખ્ય હોય છે તો બીજું ગૌણ હોય છે એ પણ આપણે સાથે એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે એના પછી એક્ઝામ્પલ જોઈએ જેમ કે માય ફાધર gives me a gift on my birthday બરાબર છે તો જો આ સેન્ટેન્સમાં એમ કહેવા માંગે છે કે માય ફાધર મારા પપ્પા gives me a gift મને gift ભેટ આપે છે on my birthday એટલે મારા જન્મદિવસ ઉપર મારા પપ્પા મને ભેટ આપે છે તો આ એક એવું સેન્ટેન્સ છે જેમાં એક સાથે બંને કર્મનો સમાવેશ થાય છે તમે કયો કેવી રીતે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે વર્ડથી પૂછીએ કે મારા પપ્પા મને શું આપે છે મારા પપ્પા મને શું આપે છે તો એનો જવાબ આપણને મળ્યો અ ગિફ્ટ બરાબર છે એટલે ઈ વોટ પ્રશ્ન પૂછવાથી મળ્યો એટલે કેવું કર્મ થયું મુખ્ય કર્મ અને મારા પપ્પા જન્મદિવસ ઉપર ભેટ કોને આપે છે તો એ મને આપે છે તો મી એટલે કે મને બરાબર છે પણ એ બીજું કર્મ છે તો એક સાથે બંને કર્મ છે એમ આપણે જોઈ શકીએ છીએ કે પહેલું કર્મ જે છે એ ગૌણ કર્મ છે અને બીજું કર્મ જે છે એ મુખ્ય કર્મ છે સામાન્ય ઇંગ્લિશની વાક્ય રચના મુજબ એક સાથે જ્યારે બંને કર્મ હોય ત્યારે પહેલું કર્મ ગૌણ હોય અને બીજું કર્મ છે તે મુખ્ય પણ તમને એમ થાય કે પહેલા મારે મુખ્ય કર્મ લખવું છે પછી ગૌણ કર્મ લખવું છે લખી શકાય પણ તમે જ્યારે કર્મના સ્થાન અદલ બદલ કરો ત્યારે વચ્ચે તમારે ટુ લખવું પડે તમે કહો કેવી રીતે તો હવે પહેલા હું લખું છું ગિફ્ટ અને પછી લખું છું મી જેમ કે માય ફાધર gives a gift બરાબર છે પછી મારે લખવાનું છે કે ટુ મી કે મારા પપ્પા ભેટ આપે છે કોને મને આપે છે બરાબર એટલે ટુ મી ઓન માય બર્થડે તો આવી રીતે પણ બંને કર્મ લખી શકાય છે તો હવે તમે જોઈ શકો છો પહેલા મુખ્ય કર્મ છે અને બીજું કોણ કર્મ છે વચ્ચે આપણે ટુ લગાડેલું છે તો આવી રીતે બંને કર્મ છે તે આપણને મળે છે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં આવશું ત્યારે સૌથી પહેલા આપણે કર્મ આઈડેન્ટિફાય કરવું પડશે ત્યારબાદ આપણે કર્મને આગળ લેશું તો આપણે ધ્યાન રાખવાનું છે આપણે બે ઇક્વેશન પૂછવાનું એક વોટ અને બીજું હું પણ જ્યારે બંને એક સાથે કર્મ હોય ત્યારે બંને કર્મને આપણે આગળ લેવાનું નથી કાં તો મુખ્ય કર્મ આગળ લ્યો અથવા ગૌણ કર્મ આગળ લ્યો બંને કર્મનું એક સાથે આપણે આગળ લઈને પેસિવ વોઇસનું વાક્ય બનાવવાનું નથી તો હવે એક્ટિવ પેસિવની સામાન્ય માહિતી મેળવ્યા પછી હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય હોય અથવા પેસિવ વોઇસનું વાક્ય હોય તે મોટાભાગે ટેન્સ બેઝડ હોય છે બરાબર છે એટલે ટેન્સ કે બે રીતે લખી શકાય છે એક્ટિવમાં લખી શકાય છે અને પેસિવમાં લખી શકાય છે અત્યાર સુધીના વિડિયો લેક્ચર્સમાં જે આપણે ટેન્સીસ ભણ્યા છીએ એ એક્ટિવમાં ભણ્યા છીએ અને હવે આપણે એ બધા ટેન્સીસને પેસિવ વોઇસમાં ફેરવતા શીખીશું તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલો ટેન્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ
બરાબર છે સૌથી પહેલો વિડિયો લેક્ચર આપણો કે જે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે ભણ્યા હતા કે જે ડેઈલી એક્ટિવિટીઝ છે જે હેબિચ્યુઅલ એક્શન્સ છે જે રૂટિન એક્શન્સ છે પરમેનન્ટ એક્શન્સ છે એ બધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં લખવામાં આવે છે હવે આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સૌથી પહેલા આપણે એફિર્મેટિવ સ્ટ્રક્ચર જોઈએ કે હકાર વાક્ય રચના તો હવે હકાર વાક્ય રચના છે બે રીતે આવશે એક આવશે એક્ટિવ વોઇસ માં એવી એવી એટલે કે એક્ટિવ વોઇસ અને પીવી એટલે કે પેસિવ વોઇસ બરાબર છે અત્યાર સુધી આપણે જે ટેન્સીસ ભણ્યા છે એક્ટિવ વોઇસ માં છે હવે આપણે ટેન્સીસ ને પેસિવ વોઇસ માં આપણે ભણીશું તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના શું તો s plus v1 અથવા v5 plus o plus o double આ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના છે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા SKE સ્મોલ રૂપ પ્લસ કર્મો પ્લસ અન્ય શબ્દો અને હવે આપણે પેસિવ વોઇસ માં આ વાક્ય રચનાને ફેરવશું તો પેસિવ વોઇસ નો નિયમ છે શું કર્તાની જગ્યાએ કર્મ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ S ની જગ્યાએ O એટલે સૌથી પહેલા આપણે S ની જગ્યાએ શું લખશું O ત્યારબાદ પેસિવ વોઇસ માં કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે સાદા વર્તમાન કાળને તમે પેસિવ વોઇસ માં ફેરવો એટલે હેલ્પિંગ વર્બ તરીકે મૂકવામાં આવે છે M is R બરાબર છે ત્યારબાદ આવે છે મેઇન વર્બ પેસિવ વોઇસ માં હંમેશા મુખ્ય ક્રિયાપદ તરીકે મૂકવામાં આવે છે V 3 એટલે કે થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ ત્યારબાદ કર્તાને નિષ્ક્રિય બનાવવા માટે આપણે અગાઉ વાત કરી શું મૂકવામાં આવે છે બાય ત્યારબાદ જેવી રીતે આપણે કર્તાને કોના સ્થાને લખ્યું કર્મના સ્થાને આવી રીતે એવી રીતે આપણે કર્મને કર્તાના સ્થાને મૂકશું એટલે કે ઓની જગ્યાએ એસ અને ત્યારબાદ આવે છે ઓ ડબલ વિદ્યાર્થી મિત્રો આ હકાર વાક્ય રચના આપણે શેમાં ફેરવી પેસિવ વોઇસ કેવી રીતે વાક્ય રચના બની તો ઓ પ્લસ એમેઝાર પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઓ ડબલ એના પછી આગળ વધીએ તો નેગેટિવ નેગેટિવ એટલે કે નકાર નકારમાં એક્ટિવ વોઇસ માં આપણે જોઈએ તો એસ પ્લસ નકારમાં સહાયકારક ક્રિયાપદ આવે છે ડુ કે ડઝ પ્લસ નકાર માટે નોટ પ્લસ વી1 પ્લસ ઓ પ્લસ ઓ ડબલ આ સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના છે જેમાં કર્તા પ્રથમ સ્થાને છે એટલા માટે આ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે હવે આપણે એને શેમાં ફેરવશું પેસિવ વોઇસ માં તો સૌથી પહેલા એસ ની જગ્યાએ ઓ વિદ્યાર્થી મિત્રો ડુ ડઝ ને પેસિવ વોઇસ માં લખવામાં આવતા નથી શું કામ તો ડુ ડઝ અને ડીડ આ ત્રણેય કર્તાના આધારે મુકાય છે અને પેસિવ વોઇસ માં કર્તા નથી આગળ પેસિવ વોઇસ માં શરૂઆતમાં શું હોય છે કર્મ અને કર્મના આધારે કોઈ દિવસ ડુ ડઝ ડીડ મૂકવામાં આવતા નથી એટલા માટે ડુ ડઝ ડીડ ત્રણેય કોઈ દિવસ પેસિવ વોઇસ માં આવશે નહીં એટલે ઓ પ્લસ એમિઝા પ્લસ નકાર માટે નોટ જેવી રીતે એક્ટિવ માં નોટ પર મુકાય છે એવી રીતે પેસિવ માં નોટ મુકાય છે પણ v1 ને પેસિવ માં તો માત્ર v3 જ આવે છે પ્લસ y પ્લસ s પ્લસ o ડબલ તો આ બની ગઈ નકાર વાક્ય એના પછી આગળ વધીએ તો ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌથી પહેલા આપણે નોન ડબલ એજ ક્વેશ્ચન ની વાક્ય રચના જોઈશું તો નોન ડબલ એજ ક્વેશ્ચન માં સૌથી પહેલા એક્ટિવ વોઇસ માં આપણે જોઈએ તો સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆત માં લખે ડુ કે ડઝ પ્લસ એસ પ્લસ વી1 પ્લસ ઓ પ્લસ ઓ ડબલ અને લાસ્ટ માં આવે છે ક્વેશ્ચન માર્ક આને પેસિવ વોઇસ માં ફેરવશું તો અગાઉ વાત કરી તેમ ડુ ડઝ એક્ટિવ માં આવે છે પેસિવ માં આવતા નથી એટલા માટે આપણે મૂકી દઈશું એમ ઇઝ કે આર અને એસ ની જગ્યાએ ઓ અહીંયા વાત એક સમજવા જેવી છે કે એક્ટિવ માં ડુ ડઝ કરતા ના ધરાવે છે અને પેસિવ માં એમ ઇઝ કર્મ ના ધરાવે છે પ્લસ v3 પ્લસ y પ્લસ ઓ ની જગ્યાએ s પ્લસ ઓ ડબલ અને લાસ્ટ માં આવે છે ક્વેશ્ચન માર્ક એના પછી નકાર પ્રશ્નાર્થી વાક્ય રચના જોઈએ તો ડુ નોટ નું શોર્ટ ફોર્મ ડોન્ટ અને ડઝ નોટ નું શોર્ટ ફોર્મ છે ડઝન્ટ પ્લસ s પ્લસ v1 પ્લસ o પ્લસ o ડબલ અને લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક પેસિવ વોઇસ માં જોઈએ તો પેસિવ વોઇસ માં m is r આવે છે એના શોર્ટ ફોર્મ ની વાત કરીએ તો m અંત નથી આવતો આપણે અગાઉના વિડિયો લેક્ચર માં વિશે વાત કરેલી છે એટલે આરંટ અને ઇઝન્ટ અને પાછું આરંટ તો છે જ એટલે આરંટ અથવા તો ઇઝન્ટ એના પછી s નહીં પણ o પ્લસ v3 પ્લસ y ની જગ્યાએ s પછી o ડબલ અને લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક તો આ જે વાક્ય રચના હતી એ નોન ડબલ એજ ક્વેશ્ચન ની વાક્ય રચના છે અને હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો ડબલ એજ ક્વેશ્ચન ની વાક્ય રચના
કે સાદા વર્તમાન કાળમાં ડબલ એચ ક્વેશ્ચન્સ નો કેવી રીતે ઉપયોગ થાય છે તો એમાં ડબલ એચ ક્વેશ્ચન માં આપણે મુખ્યત્વે બે વાક્ય રચના બનાવવાની છે એમાં એક મૂળી વાક્ય રચના અને બીજી છે બાકીના બધા ડબલ એચ ની વાક્ય રચના શું કામ તો બાકીના જેટલા ડબલ એચ છે બધામાં કર્તાનો સમાવેશ થાય છે પરંતુ હુ એક એવો ડબલ એચ છે જેમાં કર્તા હોતો નથી એટલા માટે એક્ટિવ વોઇસ માં સૌથી પહેલા હુ ભૂમાં કરતા નથી એટલે એકવચનની દ્રષ્ટિએ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે હું સાથે સીધું વી ફાઈ પ્લસ ઓપ્લસ ઓડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અને પેસિવ વોઇસમાં જોઈએ તો પેસિવ વોઇસમાં ભૂને કાઢીને સીધું બાય ભૂ મૂકવામાં આવે છે આ એક બાબત ખાસ અહીંયા સમજવા જેવી છે કે ભૂને કાઢીને બાય ભૂ શું કામ મૂકવામાં આવે છે તો ગુજરાતી દ્વારા પણ તમે સમજી શકો છો ફોર એક્ઝામ્પલ તરીકે અંગ્રેજી કોણ શીખે છે જો એને તમે પેસિવ વોઇસમાં ફેરવવા જાવ અથવા એને એનું તમે કર્મણી પ્રયોગ બનાવો તો એમ કહી શકાય અંગ્રેજી કોના દ્વારા શીખવામાં આવે છે તો કોણ એટલે હુ અને કોના દ્વારા એટલે હુને કાઢી શું મૂકવામાં આવે છે બાય હુ ખાસ યાદ રાખજો બાકીના બધા ડબલ એચ માં એક્ટિવ માં વોટ હોય તો પેસિવ માં વોટ એક્ટિવ માં વિચ હોય તો પેસિવ માં વિચ એક્ટિવ માં હુઝ હોય તો પેસિવ માં હુઝ એવી રીતે આવો મેં નિયમ બધા સેમ રહે છે પરંતુ જ્યારે હુ એક્ટિવ વોઇસ માં હોય છે ત્યારે પેસિવ વોઇસ માં હુને કાઢી શું મૂકવામાં આવે છે બાય હુ મૂકવામાં આવે છે એટલે કે હુ પ્લસ બાય હુ ની કાઢી શું મૂકવામાં આવે છે બાય હુ એના પછી મૂકવામાં આવે છે એમ ઇઝ કે આર અને એના પછી કર્મ આપણે આગળ લઈએ છીએ ત્યારબાદ V3 મૂકવામાં આવે છે હવે V3 પછી આપણે બાય મૂકવાનું નથી શું કરવા કારણ કે BY બાય મૂકવામાં આવે છે પણ કોના આધારે કર્તાના આધારે અને હુથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એમાં કર્તા હોતો નથી એટલા માટે V3 પ્લસ OW અને ક્લાસમાં આવે છે ક્વેશ્ચન માં અને બાકીના ડબલ એચ ની વાત કરીએ તો જે તે ડબલ એચ વર્ડ પ્લસ ડુ કે ડઝ પ્લસ એસ પ્લસ V1 પ્લસ ઓ પ્લસ ઓ ડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અને પેસિવ વોઇસ માં ફેરવીએ તો જે તે ડબલ એચ ડુ ડઝ ની જગ્યાએ આપણે મૂકીએ છીએ એમિઝન પ્લસ એસ ની જગ્યાએ ઓ V1 ની જગ્યાએ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઓ ડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવ માં સાદા વર્તમાન કાળની બધી જ વાક્ય રચનાનો સમાવેશ થઈ જાય છે હકાર નકાર પછી પ્રશ્નાર્થમાં નોન ડબલ એચ ડબલ એચ નોન ડબલ એચ માં હકાર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ ડબલ એચ માં હુ અને ડબલ એચ એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો હી ઓલવેઝ રીડ્સ ઇંગ્લિશ બરાબર છે એક સેન્ટેન્સ છે કે હી ઓલવેઝ રીડ્સ ઇંગ્લિશ તે હંમેશા અંગ્રેજી વાંચે છે હવે મારે આનું પેસિવ વોઇસ બનાવવું છે તો કેવી રીતે તો સૌથી પહેલા આપણે વાત કરી હતી આપણે શું કરવાનું છે કર્તાની જગ્યાએ કર્મ તો સૌથી પહેલા આપણે વાક્યમાંથી જોવાનું છે કે કર્તા શું છે અને કર્મ શું છે તો કોણ હંમેશા અંગ્રેજી વાંચે છે તો જવાબ આવશે હી તો હી શું થયું કર્તા અને એના પછી તે હંમેશા શું વાંચે છે તો તે હંમેશા અંગ્રેજી વાંચે ઇંગ્લિશ શું થયું કર્મ તો કર્તા શું છે હી અને કર્મ શું છે ઇંગ્લિશ આપણે શું કરવાનું છે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા એટલે આપણે હી ક્યાં જશે તો કે પાછળ અને ઇંગ્લિશ ક્યાં આવશે તો કે આગળ શું કામ પેસિવ વોઇસ છે એટલા માટે તો સૌથી પહેલા આપણે લખીશું ઇંગ્લિશ બરાબર છે ત્યારબાદ આપણે કર્મ આગળ લીધું પછી વાક્યાર્થમાં આપણે જોયું કે ઓ પછી શું મૂકવામાં આવે છે એમ ઇઝ કે આર કોના આધારે કર્મના આધારે કર્મ શું છે ઇંગ્લિશ એટલા માટે શું મૂકવામાં આવે છે ઇઝ ત્યારબાદ પેસિવ વોઇસમાં મુખ્ય ક્રિયાપદ તરીકે શું મૂકીએ છીએ V3 તો રીડ નું V3 શું થાય છે રેડ પણ ખાસ યાદ રાખવાનું છે રીડ રેડ રેડ એટલે V1 V2 V3 ત્રણેયના સ્પેલિંગ સેમ છે પણ V2 અને V3 ને રેડ બોલાય છે અને V1 ને રીડ બોલાય છે શું કામ કારણ કે એ ઇરેગ્યુલર વર્બ છે અનિયમિત ક્રિયાપદ છે એટલે ઇંગ્લિશ ઇઝ રેડ ત્યારબાદ આવે છે બાય અને એના પછી હી છે તો હી નું કર્મ શું થઈ જાય હિમ શું કામ કર્તા જે છે કર્મના સ્થાને જાય એટલે કર્તા વિભક્તિનું રૂપાંતર કર્મ વિભક્તિમાં થાય છે એના પછી આઈ ડુ નોટ લાઈક મેંગોઝ બરાબર છે નકાર વાક્ય છે કે આઈ ડુ નોટ લાઈક મેંગોઝ એટલે કે મને મેંગોઝ કેરીઓ પસંદ નથી તો આ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ તો કેવી રીતે તો સૌથી પહેલા આપણે કર્મ આગળ લઈએ મને શું પસંદ નથી તો આન્સર છે મેંગોઝ તો સૌથી પહેલા આપણે કર્મ આગળ લખશું મેંગોઝ બરાબર હવે
અહીંયા ડુ છે પણ આપણે વાત કરી છે કે પેસિવ વોઇસ માં ડુ ડસ ડીડ આવતા નથી પેસિવ વોઇસ માં શું આવે છે એમ ઇઝ કે આર કોના આધારે કર્મ ના આધારે કર્મ શું છે મેંગોઝ જે બહુવચન છે એના માટે શું આવે છે આ એની પછી જેમ એક્ટિવ માં નોટ એમ પેસિવ માં પણ નોટ અને મુખ્ય ક્રિયાપદ તરીકે પેસિવ માં શું મૂકીએ છીએ વી 3 જે લાઈક નું વી 3 શું છે લાઈક તો અને લાઈક ડ નથી બોલવાનું લાઈક ટ બોલવાનું છે શું કામ તો ઈડી માં ઉચ્ચાર શાસ્ત્રનો નિયમ છે કે ક્રિયાપદના છેલ્લા અક્ષરનો ઉચ્ચાર ક ફ શ શ ચ કે પ થતો હોય તો ઈડી માં ડ નો ઉચ્ચાર ટ થઈ જાય છે એટલે મેંગોઝ આર નોટ લાઈક ટ ત્યારબાદ આવે છે બાય અને અહીંયા છે આઈ અને એ આઈ છે કર્મના સ્થાને જાય એટલે આઈ નું શું થઈ જાય છે મી તો આ બની ગયો આપણો બીજો સેન્ટેન્સ કે મેંગોઝ આર નોટ લાઈક્ડ બાય મી એના પછી આગળ વધીએ તો ડુ યુ ડ્રિંક કોફી બરાબર છે કે ડુ યુ ડ્રિંક કોફી તો આ પહેલા સેન્ટેન્સ માં આપણે જોયું કે હી ઓલવેઝ રીડ્સ ઇંગ્લિશ એમાં ઇંગ્લિશ ઇઝ પછી આ જે શબ્દ છે આપણો મૂકવામાં આવે છે ઇંગ્લિશ ઇઝ ઓલવેઝ રેડ બાય હિમ બરાબર છે એના પછી જે ડુ યુ ડ્રિંક કોફી કે શું તમે કોફી પીઓ છો હવે આને આપણે પેસિવ વોઇસ માં પેલો ફેરવ્યો છે તો સૌથી પહેલા એ શું છે ડુ હવે આપણે પેસિવ વોઇસ માં શું મૂકીએ છીએ એમ ઇઝ કે આર કોના આધારે કર્મ ના આધારે કર્મ શું છે તો કે કોફી છે હવે એના આગળ લેશું તો સૌથી પહેલા આપણે ડાયરેક્ટ કર્મ આગળ નથી લેવાનું શું કામ વાક્ય પ્રશ્નાર્થ છે જેમાં અહીંયા ડુ છે આપણે શું મૂકશું એમ ઇઝ કે આર તો કોફી છે એટલા માટે હું લખું છું ઇઝ ત્યારબાદ કર્મ આગળ લઉં છું કોફી કે ઇઝ કોફી અને પછી ડ્રિંક નું વી 3 ડ્રંક થાય છે ડ્રિંક અને વી 2 ડ્રાઇંગ છે અને વી 3 છે ડ્રંક તો ઇઝ કોફી ડ્રંક પછી છે બાય અને એના પછી છે યુ તો ડુ યુ ડ્રિંક કોફી અને ઇઝ કોફી ડ્રંક બાય યુ એના પછી આપણે આગળ વધીએ તો એના પછીનું સેન્ટેન્સ છે કે ડોન્ટ વી સ્પીક ઇંગ્લિશ ડોન્ટ વી સ્પીક ઇંગ્લિશ શું આપણે અંગ્રેજી નથી બોલતા હવે આનું પેસિવ આપણે ફેરવ્યું છે જે નકાર પ્રશ્નાર્થ છે તો જેવી રીતે ડોન્ટ છે એમ આપણે એવિઝર નું પણ શોર્ટ ફોર્મ મૂકશું કોના આધારે કર્મ ના આધારે કર્મ શું છે ઇંગ્લિશ તો આપણે લખીશું ઇઝન્ટ અને કર્મ આગળ લખીશું કે ઇઝન્ટ ઇંગ્લિશ isn't english અને speak નું વી 3 શું છે spoken અને ત્યારબાદ આવશે by અને વી નું શું થઈ જશે us તો don't we speak english નું પેસિવ શું બને isn't english spoken by us એના પછી આગળ વધીએ તો who writes homework every day તો દરરોજ હોમવર્ક કોણ લખે છે હવે આપણે આનું પેસિવ બનાવવું છે અગાઉ મેં વાત કરી છે કે જ્યારે હુથી એક્ટિવ વોઇસમાં હોય ત્યારે પેસિવ વોઇસમાં શું થઈ જાય છે બાય હુમ થઈ જાય છે તો હુને કાઢે શું મૂકી દીધું બાય હુમ ત્યારબાદ એમ ઇઝ આર કોના આધારે કર્મ ના આધારે કર્મ શું છે હોમવર્ક એટલા માટે એકવચન છે એટલે લખ્યું ઇઝ પછી કર્મ આગળ લેશું તો હોમવર્ક તો બાય હુમ ઇઝ હોમવર્ક અને વી 3 રાઇટ ટુ વી 3 શું થાય છે રિટર્ન વિદ્યાર્થી મિત્રો આને રિટર્ન બોલે છે રાઇટર નથી બોલતો તો શું કામ ડબલ્યુ માં સાયલેન્ટ છે એટલે બાય હુમ ઇઝ હોમવર્ક રિટર્ન અને ત્યારબાદ લાસ્ટમાં મૂકવામાં આવે છે એવરી ટાઈમ અને ક્વેશ્ચન માર્ક એના પછી વાય ડઝ હી ડ્રિંક જ્યુસ બરાબર છે તો આ ડબલ લેશું કે વાય ડઝ હી ડ્રિંક જ્યુસ તે જ્યુસ શા માટે પીએ છે આનો આપણે પેસિવ ફેરવો જેવી રીતે એક્ટિવ માં હોય છે પેસિવ માં પણ વાય નું વાય ના મૂકવામાં આવે છે પણ ડઝ આપણે લખતા નથી આપણે એવિઝા લખીએ છે કર્મ છે જ્યુસ એટલા માટે આપણે લખીશું ઇઝ કે વાય ઇઝ અને હવે કર્મ આગળ લેશું જ્યુસ તો વાય ઇઝ જ્યુસ ડ્રિંક નું વી 3 થાય છે ડ્રંક તો વાય ઇઝ જ્યુસ ડ્રંક અને પછી મૂકશું આપણે બાય અને હી નું કર્મ થઈ જાય છે હિમ અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન એના પછી આગળ વધી તો વોટ ડઝ હી બાય વોટ ડઝ હી સેલ ઇન ધ માર્કેટ બરાબર છે તો
તે બજારમાં શું વેચે છે વોટ ડઝ હી સેલ ઇન ધ માર્કેટ આ સેન્ટેન્સમાં તમે ધ્યાનથી જોશો તો તમને સમજાય છે કે આ સેન્ટેન્સમાં કર્તા છે પરંતુ કર્મ નથી શું કરવા તો કોણ વેચે છે તો જવાબ આવશે હી પણ શું વેચે છે તો એક પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ડઝ હી સેલ ઇન ધ માર્કેટ તો આપણને આ સેન્ટેન્સમાં કર્મ નથી છતાં પણ પેસિવ તો થાય છે કેવી રીતે તો સૌથી પહેલા વોટ નું વોટ બરાબર ત્યારબાદ અહીંયા દસ છે તો એકવચનની દ્રષ્ટિ આપણને કર્મ મળશે એટલા માટે મૂકવામાં આવે છે ઇઝ તો વોટ ઇઝ અને પછી સેલ છે એનું વી થ્રી મૂકવામાં આવે છે સોલ્ડ તો વોટ ઇઝ સોલ્ડ બાય હિમ વોટ ઇઝ સોલ્ડ બાય હિમ ઇન ધ માર્કેટ અને લાસ્ટમાં છે ક્વેશ્ચન માં એના પછી આગળ વધી તો વોટ ડુ યુ ડુ એવરી ડે વોટ ડુ યુ ડુ એવરી ડે એટલે કે તમે દરરોજ શું કરો છો તો આને આપણે પેસિવમાં ફેરવ્યું છે અહીં ધ્યાનથી આપણે સમજી શકીએ છીએ આ વાક્યમાં બી વખત ડુ આવ્યું છે બરાબર છે યુની પહેલા પણ ડુ છે યુની પછી પણ ડુ છે પણ બંને ડુમાં તફાવત છે એમાં જે પહેલો ડુ છે એ હેલ્પિંગ વર્બ છે અને બીજો ડુ છે તે મેઇન વર્બ છે આને આપણે પેસિવ ફેરવ્યું છે તો આ પણ વોટ થી સેન્ટેન્સ બન્યું છે આમાં પણ કર્મ નથી તો કેવી રીતે તો વોચ પછી ઇઝ એકવચનની દ્રષ્ટિએ જવાબ મળશે એટલા માટે તો વોટ ઇઝ ત્યારબાદ આવશે ડુ નું વી થ્રી એટલે કે ડન ડી ઓ એન ઈ તો વોટ ઇઝ ડન પછી આવશે બાય અને પછી યુ અને લાસ્ટમાં આવે છે એવરી ડે તો વોટ ડુ યુ ડુ એવરી ડે એટલે એટલે શું બને વોટ ઇઝ ડન બાય યુ એવરી ડે એના પછી હાઉ મેની બુક્સ ડઝ મોહન અને પરચેઝ નું વી થ્રી શું થશે પરચેઝડ એના પછી આવે છે બાય અને પછી આવે છે મોહન તો હાઉ મેની બુક્સ ડઝ મોહન પરચેઝ એનું પેસિવ શું બન્યું તો હાઉ મેની બુક્સ આર પરચેઝડ બાય મોહન એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો સેકન્ડ ટેન્સ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ તો સૌથી પહેલા એફિર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચનામાં જોઈએ તો એક્ટિવ વોઇસમાં આવે છે એસ પ્લસ વી ટુ પ્લસ ઓ ડબલ આને પેસિવ વોઇસમાં ફેરવી તો એસ ની જગ્યાએ ઓ ત્યારબાદ હેલ્પિંગ વર્બ તરીકે જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટના પેસિવમાં એવી જ આવે છે એવી રીતે સિમ્પલ પાસ્ટના પેસિવમાં આવે છે વોઝ કે વેર પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઓ ડબલ એના પછી નેગેટિવ વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસમાં એસ પ્લસ ડીડ કે જે સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયા હોય છે નકાર માટે નો અને ડીડ આવે એટલે વી વન આવે છે પ્લસ ઓ ડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન પેસિવ વોઇસમાં એસ ની જગ્યાએ ઓ અને ડીડ ની જગ્યાએ વોઝ હોય ડીડ આપણે પેસિવમાં લખતા નથી શું કામ અગાઉ આપણે વાત કરી કે ડુ ડઝ ડીડ એ કરતા આધારે મુકાય છે પેસિવમાં પેસિવ વોઇસમાં કર્મ આવે છે એટલે ઓ પ્લસ વોઝ હોય પ્લસ નકાર માટે નોટ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઓ ડબલ બરાબર છે અને એના પછી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન તો પ્રશ્નાત્મક એક્ટિવ વોઇસમાં જોઈએ તો સૌથી પહેલા ડીડ આવે છે પ્લસ એસ પ્લસ બી વન પ્લસ ઓ પ્લસ ઓ ડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અને આને પેસિવ વોઇસમાં કરો છો તો ડીડ ની જગ્યાએ વોઝ કેવે પ્લસ એસ ની જગ્યાએ ઓ પ્લસ વી થ્રી પ્લસ વાય પ્લસ એસ પ્લસ ઓ ડબલ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અને જો તમે
did not know short form, didn't moksha. So, nakar prashna banse, and was not aware, not know short form, wasn't aware, at the moksha. So, yeh nakar prashna, aise was not moksha. Ena pachi, unhi vakya ritna joye, to who plus v2, plus o plus what value, and plus my question mark, and a basic question mark, agar aapne baat kari then, unhe kaadil shu upam aave chhe, by whom, plus was given, plus o, plus v3, plus double અને last માં question mark એના પછી બાકીના બધા double એ વાક્ય લેતા જોઈએ તો જે તે double h word plus did plus s plus v1 plus o plus o double અને last માં question mark અને passive voice માં ફેરવીએ તો જે તે double h word did ની જગ્યાએ was with s ની જગ્યાએ o v1 ની જગ્યાએ v3 plus y plus s plus o double અને last માં question તો વિદ્યાર્થી મિત્રો આ બધી વાક્ય રચના છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાક્ય રચનાઓ છે થોડા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ રોહિત રોટ હિઝ લેસન્સ યસ્ટરડે તો સેન્ટેન્સ કેવા માંગે છે કે રોહિતે ગઈકાલે તેના લેસન્સ લખ્યા હતા અને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો સૌથી પહેલા મૂકવામાં આવે છે કર્મ અને કર્મ છે કે શું લખ્યા હતા તો હી તેના લેસન્સ એટલે કે હિઝ લેસન્સ અને હિઝ લેસન્સ એ બહુવચન છે એટલે મેં અને રોટ નું વિત્રી છે રિટન ત્યારબાદ બાય પછી છે રોહિત અને લાસ્ટમાં છે યસ્ટરડે બરાબર છે અને આ વાક્યમાં આમ જોવા જઈએ તો પહેલા ઇંગ્લિશનો નિયમ છે કે પહેલા નામ અને પછી સર્વનામ તો અહીંયા પહેલા આપણે સર્વનામ લખ્યું છે અને જો મારે નામ લખવું છે તો હિઝ લેસન્સ કોના લેસન્સ તો કે રોહિતના લેસન્સ તો હું આવી રીતે પણ લખી શકું છું એપોસ્ટ્રોફી એસ ની મદદથી માલિકીનો ભાવ સૂચવવામાં આવે છે કે રોહિત્સ લેસન્સ બરાબર તો જે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરે જેનો અર્થ નો ની નું ના એવો થાય છે તો જો મેં અહીંયા રોહિત્સ લેસન્સ લખું તો છેલ્લે મારે પાછું બાય રોહિતની જગ્યાએ બાય હિમ નો ઉપયોગ કરવો પડે શું કામ પહેલા નામ અને પછી સર્વનામ એના પછી આગળ વધીએ તો ધ સ્ટુડન્ટ્સ did not do project last week વિદ્યાર્થીઓએ ગયા અઠવાડિયે પ્રોજેક્ટ કર્યો નહોતો તો આને પેસિવ વોઇસમાં ફેરવો શું નહોતો કર્યો તો પ્રોજેક્ટ તો સૌથી પહેલા આપણે કર્મ આગળ લેશું કે પ્રોજેક્ટ ત્યારબાદ એકવચન છે એટલે વોઝ નકાર માટે નોટ પ્રોજેક્ટ વોઝ નોટ અને ડુ નું વિત્રી થશે ડન ત્યારબાદ આવે છે બાય તો પ્રોજેક્ટ વોઝ નોટ ડન બાય ધ સ્ટુડન્ટ્સ અને છેલ્લે લાસ્ટ વીક એના પછી ડીડ યુ સ્પીક ઇંગ્લિશ કે શું તમે અંગ્રેજી બોલ્યા હતા અને પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ તો સૌથી પહેલા વોઝ જેવી રીતે ડીડ એક્ટિવમાં છે પેસિવમાં વોઝ આવશે કર્મ ઇંગ્લિશના આધારે એટલે વોઝ ઇંગ્લિશ ત્યારબાદ સ્પોકન ત્યારબાદ બાય એની પછી યુ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક એના પછી જોઈએ તો હુ વેન્ટ ટુ ધ સ્કૂલ યસ્ટરડે કે ગઈકાલે શાળાએ કોણ ગયું હતું આનું પેસિવ બનાવવું છે તો ગુનેગારીને આપણે શું લખશું બાય હુમ પછી વોઝ પછી ધ સ્કૂલ કે બાય ફોક બાય હુમ વોઝ ધ સ્કૂલ અને ત્યારબાદ આપણે વેન્ટ નું વિત્રી થશે ગોન અને લાસ્ટમાં આવશે યસ્ટરડે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એના પછી ડબલ એચ માં વોટ નું સેન્ટેન્સ જોઈએ કે વોટ ડીડ યુ ડુ યસ્ટરડે વોટ ડીડ યુ ડુ યસ્ટરડે કે ગઈકાલે તમે શું કર્યું હતું આને પેસિવ વોઇસમાં ફેરવીએ તો વોટ વોઝ ડન બાય યુ યસ્ટરડે વોટ વોઝ ડન બાય યુ યસ્ટરડે
yesterday. If you say that, then the D is changing. If you was lucky, karma is not done. V3 done. V3 is done. By you know karma, but usually, and the last one is yesterday. A condition of the Anna Mutoma Avenge. In a bachelor, they will travel with him. So, how much water did the children drink last night? तो अब आपके नो पैसे फिर हो सके how much water did the children drink last night? तो पैसे वो इसमें सबसे पहला how much जीवित है एक्टिव वो इसमें how much साथे water चाहिए जीवित है पैसे वो इसमें अपन how much water हमने लगवा मारा चुके तेरे बाद how much थी अपने जो जवाब बोल से एक वचन में बोल से इतना मटे was अने drink नो भी थ्री तो से drunk तेरे बाद buy अने पची the children अने चले लास्ट नाइट ये आमना लिखवा में आवे अने चले क्वेश्चन मार्क लिखवा में आवे विद्यार्थी मित्रों आज है सिंपल पास नो एक्टिव माध्यम पैसिव अने अगर वीडियो लेक्चर में आपने बाकी ना टेंसेस नो अभ्यास करिश्चू